આત્માને આવરણ જ છે, બીજું કશું નહીં. વ્યવહાર આત્મા જે બધું આ કહ્યું હું જ કરી એ જ આવરણ છે, તે જ આકર્મ છે, તે જ ભોગવવા પડે. અહંકાર ભોગવે છે. કોણ ભોગવે છે? અહંકાર. સુખે ભોગવે છે અહંકાર, દુઃખ અહંકાર, દુઃખે અહંકાર ભોગવે છે. આત્માને કઈ ભોગવવા પડવું છે નહીં. અહંકાર કરતા થાય છે, મેં કર્યું કે ભોગવ્યું. પછી શાદી નો કરતા છે ને અહંકાર, લગ્ન નો કરતા છે ને, મેં લગ્ન કર્યું કે છે. પછી એક કરો કે ચાર કરો વર્ષ, તેર ત્યાં કરો બધી વર્ષ. આપડા ચક્રવર્તી હતી, અત્યારે કરી હતી. એમને કઈ હિસાબ છે? જેની જેની હારી રૂપાઈ દેખે તેમ દહી લાવે, તે રૂપાઈ દેખે દહી લાવે. ઉપરી હોય તેમ કોણ પૂછે? કોઈ નહીં. ગરીબ ને શું કરી? હારી હોય તે જ પકડી લાવે. તબ દેખી સારી પકડી ઉઠાય ત્યાં રોણી વરે વરે. પણ પછી ભોગવવા તો જવું પડે ને, સાતમી નરકે તો જવું પડે. સાતમી જેવું આ સંસારનું સુખ ભોગ્યું, એવું જ પ્રમાણ દુઃખ હોય. એવું હોય, બહુ મીઠાથી ભોગવ્યું હોય તો બહુ મીઠાથી દુઃખ હોય, ઓછી મીઠાથી ભોગવ્યું તો ઓછી મીઠાથી દુઃખ હોય. મીઠાશ વગર ભોગવ્યું હોય તો મીઠાશ વગર નું દુઃખ હોય. જેટલી મીઠાશથી ભોગવ્યું એટલી જ મીઠાશથી દુઃખ હોય. તમને કયું સારું લાગે છે? ભોગવવું જ સારું નથી લાગતું. ભોગવવું જ સારું ના લાગે. આ ભોગવ શું ભોગવવાનું? જમા કચરો બધો વિચારીએ કેટલું ખરાબ લાગે. માસ ના શુભે બધા ખેતીદારો રાત્રે વિશે બ્લડ પ્રેશર વધી જશે. સૂર્યનારાયણની હાજરીમાં વિશેનું સેવન કરશો તો હાર્ટ બ્લડ હાથ પેલ થઈ જશે. એટલે અંધારામાં સેવન કરવાની વસ્તુ છે. આમાં શરમ ભરેલો હિંસકાર અકૃત્ય છુપા રાખવા પડે. જે કામ છુપા રાખવા, છુપા રાખવા, છુપા રાખવું પડે. કોઈને કહેવાય નહીં. શાસ્ત્ર કરે એલાવ કર્યું કે ભાઈ બધાને રૂબરૂ પરિણામ છે માટે અગદાર છે. શું કે પછી એને અનુકૂળ આવે એમ બરોબર. મને ખ્યાલ બધા આવે છે તો પછી ભરકાટ થાય. આ તો વિચાર્યું નથી જીવે કોઈ પણ વિચાર્યું. અનંત કાળ ના આવડો હોય ને, અનંત કાળ માં એ જ વિષયમાં લપટાયેલો હોય. મૂર્છિત થઈ જાય ને. બાકી નાક ને ના ગમે એવું છે, કોણ ને ના ગમે એવું છે, વાંક ને ના ગમે એવું છે, જીભ ને ના ગમે એવું છે, બધાને ના ગમે એવી વસ્તુ છે. બધી ઇન્દ્રિયો ગમે નહી, મન ને ના ગમે, બુદ્ધિ ને બુદ્ધિ અલાવ ના કરે, અહંકાર ને ના ગમે. તો પૂર્વ નો હિસાબ બંધાઈ ગયેલો, દેખત ભૂલી નો હિસાબ થઈ ગયો. એ છૂટકો નહીં ને, છૂટકો નહીં ને. ના ઈચ્છા હોય આજ નક્કી કર્યું હોય તો પણ છૂટકો જ નહીં. આજે જતો રહે પાછો, ફરજિયાત થઈ જાય. આકર્ષણ ખેંચાય છે, માહિતી આકર્ષણ થી ખેંચાય છે. પોતે જણગવું ગયું, ના જવું હોય જવાય છે ને. શું કારણ? આકર્ષણ ખેંચાઈ જાય છે. આગળ નું આપેલું હોય તો વસૂલ કરવો પડે. આગળ નું જે આપેલું હોય તો વસૂલ કરવું પડે. શું કરવું? લીધેલું કે છે, આગળ નું આપેલું હોય તે વસૂલ કરવું પડે. આગળ નું આપેલું હોય તે વસૂલ કરવું પડે. અને લીધેલું ચૂકવવું પડે ને. લીધેલું ચૂકવવું પડે. લીધેલું તો બધું હિસાબ છે ને, બધો હિસાબ છે ને. પણ અરેરાટી છૂટવી જોઈએ. અરેરાટી છૂટે એટલે હિસાબ ઉડી જાય બધો. પછી રાગ ના બેસે. રાગ થી ભોગવે છે કે દ્વેષ થી ભોગવે છે? રાગ થી. રાગ થી એમાંથી દ્વેષ ઉત્પન્ન થાય. એ રાગ માંથી દ્વેષ ઉત્પન્ન થાય. આ કેરીઓ આપણને દાવો તેમાં દ્વેષ ઉત્પન્ન ના થાય. હમું દાવો મળે એવી વસ્તુ નહીં ને. કેરી દાવો ના મળે ને. આપડે ના ખાવું હોય ત્યારે ના તો કઈ કેરી દાવો ના મળે. ના તો દાવો મળે. આ તો ફાઇલ. શું કહ્યું? ફાઇલ. સૂર્યનારાયણ ની હાજરીમાં શું થઈ જાય? સૂર્યનારાયણ ની હાજરીમાં શું થાય? પૂછે છે સૂર્યનારાયણ ની હાજરીમાં શું થાય? સૂર્યનારાયણ ની હાજરીમાં થી પ્રેશર બેસર બધું વધવા મળે. હાઈ બ્લડ પ્રેશર થાય, લો બ્લડ પ્રેશર થાય, કે હાર્ટ ફેલ ની તૈયારી બધી. આ બધી તૈયારી અમારે થાય સૂર્યની હાજરીમાં. સૂર્યની હાજરીમાં વિષય ના આવે. અને વિષય ના આરાધન થી જ આ લોકો દોડધામ ચપાટા બને હાથ પેલ થી પાડી જતા રહે.